કોણ ભાગી ગયા? હાલ આ પોલીસ ચોકી પાસેથી તમામ જે અહીંયા રોડ ઉપર લગભગ 8-10 જણા હતા, જે હપ્તા ઉઘરાવતા હતા, એ તમામ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા છે. એક પણ વ્યક્તિ અહીંયા ઊભો નથી. આ ઓફિસ છે, આ ઓફિસ આખી ખાલી. અત્યારે ઓફિસ છોડીને બધા ભાગી ગયા છે. એક પણ વ્યક્તિ ઓફિસની અંદર પણ મોજૂદ નથી. બધા લોકો બહાર ઊભા રહીને ખાલી વહીવટ કરે છે કે શું કરવું શું ના કરવું. એક પણ વ્યક્તિ હાજર નથી. 8-10 લોકો. એક મિનિટ, ગાડી ઊભી રાખો. આપણે આ ચોકી છે ત્યાં દર શનિવારે શું લોકો કરે? આ પોલીસવાળા શું કરે તમારી યાર? કેટલા પૈસા લે? 100-500 હજાર જેવી કેપેસિટી. બધા માસ્ક કાઢી નાખો, કોઈ વાંધો નહીં. થોડો અવાજથી બોલો. હા, કેટલા પૈસા લે? 500-200 રૂપિયા જેવી કેપેસિટી. બરાબર, સ્લીપ આપે કે એમ જ? એમ જ. ક્યારે ઊભા રહે? ગઈકાલે ઊભા હતા. તમામ જો આ પોલીસ વાળો પણ ભાગે છે. બધાએ પોતપોતાની ઓટો બોલાવી લીધી, આખી ચોકી મૂકીને તમામ લોકો ફરાર થઈ ગયા છે. તમામ ફરાર. એએસઆઈ પણ ફરાર, આખી ચોકી ફરાર. કોઈ પણ વ્યક્તિઓ નહીં મળતા, બધા ફરાર. એનું નામ લઈ લીધું છે, જવા દે એનું નામ લઈ લીધું છે. અહીંયા દર શનિવારે શું થાય તમારી યાર? 50 રૂપિયા લે. અને આ લોકો વ્યવહાર કેવો કરે? તમને બોલે, ગાલી ગલસ કરતે. ઓકે, પર દર શનિવાર કોઈ એ હોતા હપ્તા લેતે અહીંયા છે. ઓકે, આ છે બધા એવિડન્સ. બરાબર, આ લોકો પાસેથી આ રીતે આ લોકો હપ્તા વસૂલ કરે છે. ચાલો જવા દો, વાંધો નહી. અહીંયા ઊભી રાખો. આ ચોકી પરથી તમારી પાસેથી કેટલા હપ્તા લેવામાં આવે? કેટલા રૂપિયા માંગવામાં આવે? 200-200. કેટલી વાર માંગતે? કેટલી વાર દિયા હે આપને? એક દો વાર દિયા હે. કબ ખડે રહેતા અહીંયા આપે? દોપહર મેં યા સુબહ મેં? ઓકે, હજુ એક ટેમ્પા ચાલે છે, આપણે એમને પણ પૂછીએ. ભાઈ, અહીંયા જે હપ્તા લે છે ને તમારે, એની માહિતી આપવાની છે. કેટલા હપ્તા લેતા અહીંયા છે? 50 રૂપિયા. હર શનિવાર કો લેતે? ચલો, આજે ફરાર થઈ ગયા હતા એ પારા છાયવા. બરાબર, અમને અત્યારે સહી કરવા જવાનું થયું. ચોકી મૂકીને નીકળી ગયા હતા, હવે પાછા આવ્યા છે. બરાબર, હવે તમે બોલો. વહાં પે ભી અભી ખડે ઇતને ઇતને સુબહ અર્લી મોર્નિંગ. ઠીક હે? ઓર ઇન સભી સે એટલા એટલા વિટનેસ બતાવ્યા છે. આ લોકો દર શનિવારે વહેલા સવારમાં, જ્યારે સાવ રાતનો અંધકાર હોય એવા અંધકારના સમયે, આ લોકો હપ્તા ઉઘરાવે છે. બધા સૂતા હશે, શહેરના લોકો સૂતા હોય, ડીસીપી સૂતા હોય, કમિશનર સૂતા હોય, એવા સમયે આ લોકો હપ્તા ઉઘરાવે છે. આ બીજા ભાઈ છે ટેમ્પો ચાલક, એમને પૂછીએ આપણે. તમારી પાસે હપ્તા લીધા અત્યાર સુધીમાં? કેટલા પૈસા લેતે? કેટલા પૈસા લેતે આપશે એ પોલીસ વાલે? ટેન્શન મત લીજે, મેં ખડા હું. 50-50 રૂપિયા લેતે. કબ ખડે રહેતે અહીંયા આપણે? હર શનિવાર કો. ઠીક હે? એ એક દૂસરા ટ્રક વાળા, ટેમ્પો વાળા, ઇનકા કામ સિર્ફ એક હી હૈ. જો આ ભાઈ પૈસા આપે છે, એમને એવું છે કે અહીંયા પૈસા સાઈડમાં લઈ લો, વાંધો નહીં. લઈ લો
હવે એ ભાઈ મને પણ પૈસા આપી રહ્યા હતા, તમે પૈસા આપતા હતા ને, હવેથી અહીંયા પૈસા નથી આપવાના આપણે, બરાબર? આ જેટલા પણ પોલીસ વાળા છે ને એને એક પણ રૂપિયો આપવાનો નથી. કબ કબ ખડે, હા ઇસીલીએ બોલ રહા હું કે અબસે આપકો પૈસા નહીં દેના હૈ, એ સબ બેમાન લોગે, ઇનકો છોડના નહીં હૈ, ઠીક હૈ? અગર મેરા નંબર ના હોય તો લે લેના, મેહુલ બોગરા નામ હૈ મેરા, ઠીક હૈ? અભી કિસી કો ભી પૈસા નહીં દેના હૈ, જાઓ, ઠીક હૈ? ઇન લીગો કો, ઇનકો એસા લગતા થા કે મેં ભી પૈસા લે રહા હું, એ મુને મુજે ભી પૈસા દે રહે. નહીં નહીં પૈસા નહીં ચાહીએ. કિતના પૈસા લેતે હૈ લોગ? 200 રૂપિયા લેતા હૈ દર શનિવાર કો. હા સુનિયે, એ સભી કિસી કો ભી નહીં છોડતે, સભી કે પાસ સે, સભી કે પાસ સે પૈસા લેતે. અભી હવે છે ને આપણે એક પોલીસ કમ્પ્લેન જ કરવાની છે આમની ઉપર. આ લોકો જે હપ્તા લેતા હતા ને એની માટે આપણે 100 નંબર ઉપર ફોન કરીએ છીએ. જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને એમને છોડવાના નથી. આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે ત્યાં, કોઈ વાંધો નહીં, હવે એટલા કાફી છે, બરાબર? પૈસા બહાર કાઢે ને બધા, જો જો બધા બધા તમામ તમામ પૈસા બહાર કાઢે છે. કેમ? કેમ કે બધાને અહીંયા એવું છે કે આ ચોકી પરથી પસાર થઈએ એટલે હપ્તાઓ ફરજિયાત આપવાનો. ₹30 કેમ લીધા? પૈસા કેમ લીધા? ઓકે ઓકે જવા દો, જવા દો, ચોકીમ જવા દો, ચોકા માં, હા જવા દો, જવા દો, ચોકીમ જવા દો. પૈસા પૈસા આ ટેમ્પો ચાલક પાસેથી પૈસા લીધા. ગાડી ઉપરથી ઉતરાયને પૈસા જરૂર. આ લોકોની આવક જોજો મિત્રો, હજી ગાડી પરથી ઉતર્યા નથી પણ પૈસા લેવાના ચાલુ કરી દીધા છે. અને પૈસા બહાર રાખી લાવજો. અને પાછા એવું જણાવે છે, પાછા એવું જણાવે છે કે કેમ મારામારી કરો? મારામારી નહીં, ભાગીના જાય એટલે એમને પકડ્યા હતા. પણ આ હદની દાદાગીરી છે આ જગ્યા પર. ચાલો, આ વ્યક્તિ જ છે જે હપ્તા ઉઘરાવે છે. આ વ્યક્તિ જ છે જે હપ્તા ઉઘરાવે. આપણે અહીંયા અહીંયા જ ઉભારો, અહીંયા જ ઉભારો. આ જો ફરાર ફરાર હવે સાહેબ પાસે પહોંચી ગયા. નહીં નહીં ચાવી રેવા દો, આપણે કઈ કામ નથી, આપણે ચોકીમાં જ ફરિયાદ કરવાની છે. ચોકીને તાળું મારી, ચોકીને તાળું મારી દીધું, બહુ સારું કર્યું. આ ચોકીને તાળું મારીને ફરાર. જો ફરાર, જો ફરાર, જો ફરાર. ઓય ચોકીમાંથી નીકળીને ભાઈઓ, આ તમારી ચોકીમાં કેમ આવે છે? આ ભાઈઓ તમે નથી ઓળખતા, જરા બી નહીં, નામ બી નહીં ખબર તમને. એટલે આ લોકો જે હપ્તા ઉઘરાવે તમને ખબર જ નથી. ચોકીમાંથી આ ભાઈએ હજી રિક્ષામાંથી ડાયરેક્ટ 30 રૂપિયા લીધા, એનું શું કહેશો તમે? એ ટેમ્પો ચાલક ખોટું બોલી રહ્યો છે તમારા મત મુજબ. એ જે ટેમ્પો ચાલક, એ ટેમ્પા ચાલકે જે કીધું એ ખોટું છે ને? એ ટેમ્પા ચાલકે જે કીધું કે આ ભાઈને મેં 30 રૂપિયા આપ્યા એ ખોટું છે ને? હા ઓકે સરસ. હવે આ લોકો સ્વીકારવા તૈયાર નથી અને ઇન્ચાર્જને ખબર નથી. પેલો ભાઈ ચોકીમાં ઘૂસી ગયો પણ પાછો ચોકીમાંથી ફરાર થઈ ગયો. કોણ છે? બરાબર બરાબર. એટલે તમારો કોઈ વાકત નથી ને ટૂંકમાં આમાં? ઓકે ઠીક છે, બરાબર છે. હવે અહીંયા ટેમ્પા ચાલકો જે નીકળે ને બધા 50-50 રૂપિયા બહાર રાખ્યા છે, એના વિશે તમે શું કહેશો? તમને જાણકારી નથી. ઓકે હવે જે અહીંયા ઇન્ચાર્જ ASI છે એમને કોઈ પણ પ્રકારના કોઈ પણ બાબતની ખબર જ નથી. આ ચોકી છે. હવે તમને અહીંની હપ્તા સિસ્ટમ એકવાર ડેમો કરાવડાવી છે, ડેમો કરાવડાવી છે. ખાલી છે, ખાલી હોય એટલે પૈસા નહીં દેવાના. હું હપ્તા સિસ્ટમ શીખવાડીશ તમને. અહીંયા લોકો
કઈ રીતે હપ્તા બહાર કાઢીને જ જાય છે, હાથમાં જ રાખે પૈસા અને લોકો દે છે. ટેક્સટાઇલ માર્કેટ છે, આ પોલીસ ચોકી છે, આ એક ફરજિયાત એક રૂલ્સ જ છે કે તમારે પૈસા દઈને જ જવાના. અરે ખાલી ગાડી હોય એટલે પૈસા નહીં આપવાના, ભરેલી ગાડી હોય એટલે પૈસા આપી દેવાના ચૂપચાપ. પેલા ભાઈ ની જે ડ્યુટી ચાલુ હતી એ ભાઈ ફરાર થઈ ગયા. એ ભી જવા દો, એમનું નામ લઈ લીધું છે મેં, જવા દો, બરાબર જવા દો. આપણે કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો ફરિયાદ આપવા માટે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કંટ્રોલ રૂમમાં કોઈએ પણ આપણો ફોન રિસીવ નથી કર્યો. તમે જાઓ છો ઓફિસે? જાઓ છો? જાઓ જાઓ, વાંધો નહીં, હો જાઓ, ઓકે જાઓ, વાંધો નહીં, જાઓ જાઓ જાઓ. હપ્તો આપો છો? અહીંયા આપો છો ને? હપ્તો આપો છો ને? કેટલો હપ્તો લે છે આ લોકો? 50 રૂપિયા હર સુબહ લેતે શનિવાર કો? રોજે રોજે જ લે છે. તમે ટેમ્પો બરાબર બરાબર અંધારામાં ઉભા રહી જાય છે રોજે, બરાબર બરાબર. કેટલા લોકોની ગેંગ ઉભી હોય અંદાજે? કાફલો કેટલો હોય? બરાબર બરાબર. અહીંયા અન્ય વ્યક્તિઓ પણ એમાં જ ઉભા રહી જાય જે આ પોલીસ ના વચેટિયાઓ હોય. પોલીસનું કામ છે કચેરીની અંદર બેસવાનું, પોલીસનું કામ છે કચેરીઓની અંદર બેસવાનું, અને એમના જે વચેટિયાઓ હોય એ વચેટિયાઓ યુનિફોર્મ પહેર્યા વગર અહીંયા બહાર રસ્તા ઉપર ઊભા રહી જાય. જ્યારે હું આવ્યો ને ત્યારે અહીંયા આખો કાફલો ઊભો હતો. એ કાફલાનું કામ હોય હપ્તાની ઉઘરાણી કરવાની, એ કંઈને છોડવાના નથી, એક પણને છોડવાનો નથી. તમામ લોકો ફરાર, અહીંયા જેટલા પણ આવે છે ને બધા ફરાર, આખી કચેરી ખાલી, સવાર સવારનો ટાઈમ કોઈ નહીં. અહીંયા તમે 5 વાગે આવો ને 5 વાગે આ ભાઈ જઈ રહ્યા છે, આખી કચેરી ખાલી, કોઈ નથી, કોઈ નહીં, આખી કચેરીમાં કોઈ નહીં, એમ જ લાવારીસ પડી છે અત્યારે. જો તમે કંઈ ક્રાઇમ નથી કર્યો, જવા દો, જેને જવું હોય ને એને જવા દો, બરાબર. જો તમે કોઈ ક્રાઇમ નથી કરતા, જો તમે કોઈ ખોટું કામ નથી કર્યું, તો આ કચેરી છોડીને ભાગવું કેમ પડ્યું? કેમ ભાગવું પડ્યું? સાલાઓ અહીંયા સવાર સવારમાં હપ્તા ઉઘરાવો છો, જે ટેમ્પા વાળો જે દિવસના ટેમ્પો ચલાવીને 500-1000 રૂપિયા કમાતો હોય ને, એની પાસે ત્યાં સાલાઓ 200-500 નો હપ્તો લઈ લે. પેલો કમાય ખાય કે શું કરે? આ જે વ્યક્તિએ હપ્તો લીધો હતો ને એનો ગાડી નંબર જોજો. આ ઈમાનદાર હોય ને એને તારા નંબર પ્લેટ તોડી ના રાખવી પડે. અને નંબર પ્લેટ જુઓ, નંબર પ્લેટ જ નથી, તૂટેલી નંબર પ્લેટ અને પાછળની નંબર પ્લેટ. ગાડી મૂકીને ભાગી ગયા, ગાડી મૂકીને ફરાર, ગાડી બી નથી લઈ ગયા. એક વ્યક્તિ અહીંયા આવ્યો, એની ગાડી ઊભી રાખી ડાયરેક્ટ ચોકીમાં ઘૂસી ગયો. આ ચોકીમાં ઘૂસ્યો ને એની ગાડી છે, આ એની ગાડીનો નંબર છે. એટલે કાલે ઉઠીને ગાડી લેવાની છું ભર્યો, કાલે ઉઠીને કોઈ પ્રશ્ન ના ઉઠે એટલા માટે બતાવું છું. એ વ્યક્તિ ચોકીમાં ગયો અને ચોકી ઇન્ચાર્જ એને સીધો ફરાર કરી દીધો. ચોકીમાંથી 120ની સ્પીડે ભાગ્યો છે અહીંયાથી, કોઈથી ના પહોંચી શકાય એટલી સ્પીડે. આ સાલો સવાર સવારમાં અહીંયા આખો રસ્તો બ્લોક કરીને હરેક વ્યક્તિઓ પાસેથી હપ્તા ઉઘરાવે. અને હપ્તા ઉઘરાવવાનો સમય શું છે ખબર? હપ્તા ઉઘરાવવાનો સમય છે સવારે વહેલા 5-7 વાગ્યાનો. 5-7 વાગ્યામાં આ લોકો હપ્તા ઉઘરાવે જ્યારે રાતનું અંધારું હોય, અંધારામાં બધા સૂતા હોય. એટલે એમને એવું હોય કે પ્રજા સૂતી છે, સીપી કમિશનર સૂતા હશે, ગૃહમંત્રી સૂતા હશે, તો આપણા ધંધા ઉજાગર કરવાવાળું તો કંઈ છે જ નહીં. પણ હું તમારા કાળા ધંધા છોડીશ નહીં, ઉજાગર કરીને જ રહીશ. જો આ પૈસા બહાર જ રાખશે તમામ લોકો. અહીંયા એક ટેવ પડી ગયેલી છે કે વાહન ઊભું રહે એટલે પૈસા કાઢે,
અને પૈસા લેવાના. એક ટેવ પડી ગઈ છે અહીંયા. લોકોને બી ખબર છે કે અહીંયા આવો એટલે આપણે પૈસા દેવાના જ. એક પણ ને છોડવાના નથી, છોડીશ નહીં. વહેલા સવારે 5:30 વાગે ઉઠીને આમની રેકી કરીએ છીએ. તમારી પાસેથી હપ્તા લઈ છે અહીંયા? હપ્તા લેવાય ને? તમે પહેલી વાર આવ્યા છો જવા દો. એટલે આ હદ સુધી ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વાળું કોઈ જ નથી. અને આ ખાલી સુરત સિટીની વાત નથી, હરેક સિટીની અંદર, હરેક સિટીની અંદર આ વસ્તુઓ થઈ રહી છે. આની સામે અવાજ ઉઠાવવો પડશે. એકેને છોડવાના ના હોય. આ જેટલા પણ કેમેરામાં આવી ગયા છે ને, એ બધાની સામે ફરિયાદ કરવાની છે, તમામની સામે. આ લેવલની દાદાગીરી છે અહીંયા. અહીંયા કોઈ પણ ટેમ્પો ચાલકને તમે ઊભો રાખો ને, એટલે 50ની અથવા 100ની નોટ બહાર રાખ્યો. કારણ કે ટેવાઈ ગયા છે કે અહીંયાથી આ ચોકી પરથી તમારે પસાર થવું હોય એટલે હપ્તો રેડી રાખવાનો. બધાની ગાડીઓ પડી છે પણ ચોકીમાં કોઈ નથી, ચોકી આખી ખાલી. બધા ગાડીઓ મૂકી મૂકીને ફરાર થઈ જાય છે. આપણને દર્શન કરાવું. જુઓ અહીંયા આ બધાની ગાડીઓ પડી છે, ટિફિન આવી ગયા છે, આ બાજુએ પડી છે, પણ ચોકીમાં કોઈ નથી. ચોકીમાંથી બધા ફરાર, અડધા વાહનો મૂકીને દોડીને ભાગી ગયા. જો સાચા હતા તો દોડીને ભાગવાની શું જરૂર છે? મારો આ વિડીયો બધી જગ્યાએ પહોંચવાનો છે. કમિશનરશ્રીને પહોંચશે, ડીસીપી શ્રી પ્રશાંત સુબેને પહોંચવાનો છે, ગૃહમંત્રી સુધી પહોંચશે. તો મારી એક વિનંતી છે આપ સૌને કે આવા જેટલા પણ જે ઉચ્ચ અધિકારીઓના નામ ખરાબ કરી રહ્યા છે ને, કે ભાઈ ઉચ્ચ અધિકારીઓના નામે પાછા હપ્તા ઉઘરાવશે કે અમારે તો ઉપર સુધી પહોંચાડવાનું હોય. ઉપર સુધી કાંઈ નથી જતું, આ બધું અસાલાઓના ગજવામાં જાય. આ લોકોને જે પગાર હોય ને 10,000, 15,000, 20,000, એના મહિને 2-3 લાખ કરવા હોય, એટલે ઉપરી અધિકારી સુધી ક્યાંય નથી, કાંઈ જતું નથી. આ બધું આ ચોકીમાં લિમિટ રહે, સવારથી સાંજ સુધી ઉઘરાવવામાં આવે અને ત્યારબાદ ભાગબટાઈ કરવામાં આવે, કેટલું જે કલેક્શન થાય ને એનું. એટલે આ વિડીયો જે પણ જોવે એમને મારી રજૂઆત છે કે આ સાલાઓને એક એક વાર બધાને સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરીને એવો બોધપાઠ આપવામાં આવે ને કે બીજી વાર આવું કોઈ કૃત્ય ના કરે. હવે ફરી વાર આ જે વ્યક્તિ ભાગી ગયો ને, એની નંબર પ્લેટ બનાવું છું. આ તો એટલી સ્પીડમાં ભાગ્યો છે ને કે જાણે કોઈ રોકેટ લોન્ચરમાંથી રોકેટ છૂટે એટલી સ્પીડે ભાગી ગયો. અને એટલા બધા ચોર બધા. હવે અહીંયા જે એએસઆઈ બેસે ને, હવે આપણે બધાને જવા દો, વાંધો નહીં. હવે અહીંયા જે એએસઆઈ બેસે ને, એએસઆઈ ચોકીમાં બેઠા હતા પણ એને ખબર નથી કે બહાર શું ચાલી રહ્યું છે. બહાર રસ્તા ઉપર 10-10, 20-20 કાફલામાં યુનિફોર્મ વગર એમ જ લોકો ઊભા હોય છે, જે હપ્તાની વસૂલી કરતા હોય છે. પણ એએસઆઈના કહેવા પ્રમાણે એને જાણ જ નથી કે બહાર શું વસ્તુ થાય છે. આ બધા સ્થાનિકોનો સપોર્ટ હતો. આ સ્થાનિકો મારી સાથે હતા, બરાબર. અને એણે મને માહિતી આપી કે અહીંયા થઈ રહ્યું છે. તમે પણ જાગૃત બનો, સપોર્ટ મારો ઓલવેઝ હશે. જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એમને છોડવાના નથી, અને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મેહુલ બોગરા તમારી બધાની સાથે છે. જય હિન્દ, જય સંવિધાન.